દિવસથી ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જો કે આ વરસાદ વિદ્યાર્થીઓ માટે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે, કેમ કે બે દિવસથી તલોદની શાળામાં પાણી નથી ઓસર્યા અને તેના કારણે શાળા બંધ છે. ગઈકાલે તલોદમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે શાળામાં કેરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાતા બાળકોને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાતી હોય છે. તંત્રએ પાણીના નિકાલની કોઈ કામગીરી નથી કરી, જેના કારણે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. સતત બે દિવસના ભારે વરસાદના કારણે સારાના મેદાનની અંદર જે 6-8 નો વિભાગ છે ત્યાં પાણી લગભગ 2-1 ફૂટ જેટલું ભરાયેલું જોવા મળ્યું. એની અંદર આંગણવાડી આવેલી છે, બાલવાટિકા આવેલી છે, જેના કારણે પરિસ્થિતિ એવી હતી કે બાળકો શાળાની અંદર આવી શકે એમ ન હતા. એટલે મેં ઉપલા અધિકારી અમારા BRC સાહેબ પિંકેશભાઈ પટેલ સાહેબને જાણ કરી તાત્કાલિક, અને બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખેલ છે તેમજ તમામ શિક્ષકો હાજર છે. પાણી છે એ ટોટલ 6-8ની જે બિલ્ડિંગ છે એની અંદર નીચેના ભાગમાં પાણી ભરાયેલ છે. સાબરકાંઠા જિલ્લાના તલોદના તાલુકાના જે ગોરા ગામ છે, ગોરા ગામમાં સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને લઈને આજુબાજુના જે વિસ્તાર છે વિસ્તારમાંથી પાણી ગામમાં આવી ગયું. અત્યારે હાલ આપ જોઈ શકો છો ગોરા ગામની બીજી તરફની તસવીર છે. આ તસવીરમાં અત્યારે હાલ જોઈ શકો છો પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળામાં જે 1-8 ધોરણ ઉપરાંત બાલવાટિકા, મધ્યાહન ભોજન અને આંગણવાડી આ જે બિલ્ડિંગ છે બિલ્ડિંગમાં ચાલતું હોય છે. જે પાણી ભરાયું છે પાણીમાં તમામ બિલ્ડિંગ 5 ફૂટ જેટલી ગરકાવ થઈ ગઈ છે. તેને લઈને જ અત્યારે હાલ જે શૈક્ષણિક કાર્ય છે એ બંધ છે. વાત કરવામાં આવે તો આ સ્કૂલ છે 1-8, એમાં 300 જેટલા વિદ્યાર્થીઓ, અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. તો આ પાણી ભરાવાના કારણે જે મધ્યાહન ભોજનનો જે રૂમ છે રૂમમાં પણ પાણી ભરાઈ ગયું છે. તેના કારણે અનાજ પણ પલળી ગયું છે. બીજી તરફ આ જે બિલ્ડિંગ છે બિલ્ડિંગમાં પહોંચી શકાતું પણ નથી અત્યારે હાલ. જે તલોદનું ગોરા ગામ છે, ગોરા ગામમાં 1500 જેટલા વસ્તી છે અને 1200 જેટલું મતદાન છે. અત્યારે હાલ 1-8 ધોરણ ચાલી રહ્યું છે. બંને તરફની બિલ્ડિંગ ઊંચાણવાળા વિસ્તાર પર છે, જ્યારે બાકીની બિલ્ડિંગો પાણીમાં છે. વડોદરામાં પૂરના પાણી હજુ પણ કેટલાક વિસ્તારો માટે સંકટના પાણી